લાંબા અંતરાલ પછી બહાર નીકળવાનું પણ થયું છે અને સન્મુખમાં કાવ્ય પાઠ કરવાનું પણ અવસર મળે એ પણ શૂન્ય સાહેબની સ્મૃતિમાં શૂન્ય પાલનપુરી ગઝલના જીવ મારે ગઝલ સાથે કાંઈ નહીં મને આવડે નહીં પણ પાલનપુર સાથે ખરું એટલે મને ખબર લાગ્યું કે આ ક્યાંક છેડો અડે તો જ મિસ્કિન કહે છે મળેલા મળે છે એટલે આ ક્યાંક તો હશે મારા દાદા પાલનપુર નવાબ સાહેબ તાલિમ અહમદ ખાનજીના વખતમાં એમના ડ્રોઈંગ માસ્ટર હતા અને મારા પપ્પા એ જમાનામાં લખતા દુર્ગેશ શુક્લ એ પહેલ વહેલું ત્યાં મિસ્કિન પાલનપુરી એવા નામથી એ પણ લખવાનું રાખતા એટલે પાલનપુર સાથેનું એ અનુસંધાન છે પણ ગઝલ સાથે એટલા માટે ન થઈ શક્યું કે તો એક બહુ જુદી શિસ્ત માગે અને એવી શિસ્તની પાત્રતા મારી નહીં એટલે મેં મને અનુકૂળ એવું ગીતનું સ્વરૂપ પસંદ કર્યું ને એમાં મને જેવું આવડ્યું એવું કામ કર્યું છે પણ તોય મને આજે એમ થયું કે આવ્યો છું આવા પ્રસંગે આવવાનું મને કીધું છે તો મારે કંઈક કહેવું તો જોઈએ એટલે એક એવી રચનાથી આરંભ કરું पेक गीत है जा गजल महकती उपवन में ने गीत मोहरतु वन में गजल महकती उपवन में ने गीत मोहरतु मन में जेने जे गमतू ते माने प्रसन्न करे जीवन में होय मिजाजी होय हकीकी इश्क तणो लोबान सुरा ने साकी शमा हो रोशन रात बने जवान कान बनी जाए होठ ગઝલના ઘૂંટ રમે તન મનમાં જેને જે ગમતું તે માણે પ્રસન્ન કરે જીવનમાં ને રંગ ગુલાલી ગેરુઓ એનું ગીત છે ભીને વાન બમરાના ગુંજનને સાંભળે કળિયો દઈને કાન ગીત ડોલતું મસ્તીમાં હો જન્મા કે નિર્જનમાં જેને જે ગમે તે માણે પ્રસન્ન કરે જીવનમાં ને જાનમ જાત કે જગદીશ્વરને ગમતા ગીત ગઝલ જાનમ જાત કે જગદીશ્વરને ગમતા ગીત ગઝલ અંતે હેમનું હેમ જ છે એ જ રૂપ છે અસલ ગીત ગઝલનું સંગમ તીરથ સૂર શબદ સ્પંદનમાં જેને જે ગમતું તે માણે પ્રસન્ન કરે જીવનમાં હવે મારા થોડા ગીત વાંચું લગભગ પ્રથમ પાઠક છે ક્યાંય વાંચ્યા નથી આ મેં ઓછું વાંચું છું અને આ તો વાંચ્યા જ નથી એટલે નવા જ લખેલા ગીત વાંચવા એવો મનમાં પણ ભાવ ખરો સંજવારીમાં સુરત જાય ને તોય કોઈને ના કહેવાય આ કેવી ઉંમર આવી સઈ સંજવારીમાં સુરત જાય ને તોય કોઈને ના કહેવાય આ કેવી ઉંમર આવી સઈ સાવરણી સોનાની થાય ને બાપુને કા ના સમજાય આ કેવી ઉંમર આવી સહી સાવરણી સોનાની થાય ને બાપુને કા ના સમજાય આ કેવી ઉંમર આવી સહી ભાઈ ભાભીમાં ઘેલો થાય ને ભાભલડી મનમાં હરખાય બેની છોકરામાં અટવાય ને બનેવીને પણ ના દેખાય ઓરડીથી તે ઉંમર આવ્યો તોય કોઈને ના કળાય આ કેવી ઉંમર આવી સહી સંજવારીમાં સૂરજ જાય ને તોય કોઈને ના કહેવાય આ કેવી ઉંમર આવી સહી ને થી ઓસરી આવ્યો ઓરડે આવી અડ્યો લગીર ઓઢણી ઓઢું બેવડ ચોવડ તોય જળહળ થાય શરીર સૂરજની એંઠી હું બેઠી જઈ ખૂણામાં લાગી લાય આ કેવી ઉંમર આવી સહી પછી મને ના કહેતા કે અલી કેમ બોલી નહીં ત્યારે તું પછી મને ના કહેતા કે અલી કેમ બોલી નહીં ત્યારે તું આખે આખી ઝગમગ થાઉં તે જોવો નહીં તો કરું હું શું ભલે મને કંઈ ના સમજાય પણ ગમતું ગમતું મનમાં થાય આ કેવી ઉંમર આવી સહી સંજવારીમાં સુરત જાય ને તોય કોઈને ના કહેવાય આ કેવી ઉંમર આવી સહી હવે એ ઉંમર પછી શરૂ થતું દાંપત્ય અને દાંપત્યના સંદર્ભમાં એક રચના આમ જુઓ તો બંને વચ્ચે હવે નથી કોઈ ફેર છે એ પણ સાચું આમ જુઓ તો બંને વચ્ચે હવે નથી કોઈ ફેર છે એ પણ સાચું બંને જણ છે એક જળની જુદી જુદી લહેર છે એ પણ સાચું બંને પાસે નર્યો ને નક્કર પોત પોતાનો હું

વાટ અન્યની જોવાની ના ટેવ કોઈને ફાવી વારા ફરતી બંને આવતા સાંજ ઘેર છે પણ સાચું ને ભણતરથી તો બંને જણ છે જાતે પોતે પગભર મળતરમાં બસ ખૂટે એટલું મળવા ન મળે મનભર ગાવું તો છે ગમતું ગીત એ હીંચ કે બેસી ઘેર છે એ પણ સાચું ને સહેલું નથી કઈ સંગાથે એમ જીવવું સાંજ સવાર સહેલું નથી કંઈ સંગાથે એમ જીવવું સાંજ સવાર સાથે રહેવા કેળવવાના સમજણ અને સ્વીકાર જીવનને ઘર ઘર રમવામાં બહુ મોટો ફેર છે એ પણ સાચું ને જીવતા જીવતા એકમેકના હેવાયા થઈ જાશો ગોઠશે નહીં એ વિન બેઉ જણા આકળાશો પ્રેમનું બીજું નામ કાળજી અંગ્રેજીમાં કેર છે પણ સાચું ને લડવાને મુઠ્ઠી વાળો તો લડવાનું જ સુજે ને લડવાને મુઠ્ઠી વાળો તો લડવાનું જ સુજે ને આપવાને મુઠ્ઠી ખોલો તો સામુ કોઈ મૂકે ને આપવાને મુઠ્ઠી ખોલો તો સામુ કોઈ મૂકે ને જીવનમાં પણ ગીવ એન્ડ ટેકની પોલિસી ઇઝ ધેર છે પણ સાચું વાટ અને ઘી જુદા જુદા રૂપ રંગ આકાર એક કોડીએ જલતાં ત્યારે દૂર કરે અંધાર નરને નારી જુદા છે એ પરમ તત્વની મહેર છે એ પણ સાચું અવિનાશભાઈનું એક ખૂબ જાણીતું ગીત છે અને એમણે ઝાંઝર વિશે બહુ મજાની વાતો કરી પછી કવિતામાં તો ઝાંઝર સમયે સમયે રણક્યા છે વાલાએ પગમાં પહેરાવ્યું એમ પણ ગવાયું છે પણ એ એક ઉંમર હોય છે આપણી મુશ્કેલી થયા થાય છે કે અમે કવિ મિત્રો જે આવા ગીતો લખીએ સ્વરબદ્ધ થાય ગવાતા એ અમુક ધારણાઓ સર્જે છે મુગ્ધાઓના મનમાં કે પછી આવું થવું જોઈએ આવી જ રીતે મને વાંકા વળીને ઝાંઝર પહેરાવું જોઈએ હવે એ વયની સાથે વાલની અભિવ્યક્તિ બદલાય એટલે હમણાં મને પોતાને જ એ એવું એક રચનાના અનુભવમાંથી એક સ્વાદ ચાખવા મળ્યો એટલે મેં આ વાત કહેવાનું પસંદ કર્યું છે વાલાએ પગમાં પહેરાવ્યું એ ઝાંઝર તો સાચવીને મૂક્યું કબાટમાં વાલાએ પગમાં પહેરાવ્યું એ ઝાંઝર તો સાચવીને મૂક્યું કબાટમાં વાલોજી વાદરી બાંધે ઝૂકીને જ્યારે અટકીને ઊભી રહું વાટમાં સાથે ફરવા જાઓ અને જોડાની દોરી ખુલી જાય એમની વોક ઇવનિંગ વોક દરમિયાન ત્યારે એ તો વળી નથી શકતા ત્યારે ખરી કસોટી જાય હવે ભલે ઝાંઝર પગે પહેરાવા ન વાંકા વળાય પણ દોરી બાંધવા તો વળવું જોઈએ કે વાલાએ પગમાં પહેરાવ્યું એ ઝાંજર તો સાચવીને મૂક્યું કબાટમાં વાલોજી વાદરી બાંધે ઝૂકીને જ્યારે અટકીને ઉભી રહું વાટમાં સંગાથે ઘૂમતા ને મસ્તીમાં ઝૂમતા વર્ષો તો મોજમાં વહી ચાલ્યા સાથે ને સાથે લઈ હાથ મારો હાથે બંને કેડીને રાજ મારે માલ્યા જોર હતું પગમાં ને જોશ હતું જીભમાં ને માલતી હતી ખાટલેથી પાટમાં વાલોજી વાદરી બાંધે ઝૂકીને જ્યારે અટકીને ઊભી રહું વાટમાં વહેતા સમય કેરી ધારામાં એમ કંઈ જાય ના તણાઈ સાચું વાલ વયની સંગાથે વધે વાલપ એ કહેવાની વાલાની રીત છે કમાલ સાંજને સવારે મારે ચાલવાનું રોજ સાંધાના દર્દના ઉચાટમાં વાલોજી ઝૂકીને ત્યારે અટકીને ઊભી રહું વાટમાં એટલે ચાહવું હોય તો કઈ રીતે ચાહવું ચાહવા વિશેના ખ્યાલો એની સાથે બદલાવા જોઈએ એક રચના છે કે ચાહવું તો નદીઓની જેમ હોય ચાહવું સાગરમાં ભળવું ન બાંધવું ચાહવું તો નદીઓની જેમ હોય ચાહવું સાગરમાં ભળવું ન બાંધવું મોજા તો મસ્તીમાં આવે ને જાય એને કાઠા સંગાથે શાને બાંધવું અળગા થાવું તો એમ અળગા થાવું કે જેમ ફૂલમાંથી વહેતી સુગંધ હો સામે મળે તો હોઠ મલકે ને સપનામાં છલકે કોઈ એવો સંબંધ હો વીત્યું જે હોય એને ભૂલી જવાનું કદી વીત્યાને વચ્ચે ન લાવવું મોજા તો મસ્તીમાં આવીને જાય એને કાંઠા સંગાથે શાને સાંધવું અળગા થઈને પાછા ઓરા જો આવો તો મળવાનું બને સાવ સહેલું મલકી રહે હોઠ છલકે છે હૈયું યાદ આવે એ ચૂમવાનું પહેલું જાણીતા ક્યારામાં જાણીતી માટીમાં સહેલું પડે છે ફરી વાવવું મોજાં તો મસ્તીમાં આવે ને જાય એને કાંઠા સંગાથે શાને સાંધવું ને જીવવું તો ફૂલોની જેમ હોય જીવવું જીવવું તો ફૂલોની જેમ હોય જીવવું કે ખીલવું ને હળવેથી ખરવું ખીલવા કે ખરવાનો હોય નહીં શોર જેમ પાંખડી પર ઝાકળનું સરવું મહેકવું ને માલવું ને મસ્તીમાં ચાલવું અને આટો મારીને ફરી આવવું મોજા તો મસ્તીમાં આવે ને જાય એને કાંઠા પછી લાંબો સમય હિંચકા ઉપર વીતે છે નિવૃત્તિ પછીનો અને વધતી વિશેષ કોઈ પુરુષો ના હિંચકામાં તેલ કોઈ પુરુષો ના હિંચકામાં તેલ હિંચકામાં થાતો અવાજ મને ગમતો પાડશો ને એમાં ખલેલ કોઈ પુરુષો ને હિંચકામાં તેલ સંધ્યા ઢળે જ્યારે એકલતા ઘેરતી અંધારું અજવાળું આસપાસ વેરતી આછી ઉદાસી આવી બાજુમાં બેસતી હળવેથી સ્મરણોને નમણું એઠેસતી યાદ આવે છે વર્ષો વીતેલ કોઈ પુરુષો ન હિંચકામાં તેલ વીત્યા વર્ષોના પાનાને ખોલવા દો મને હિંચકે બેસીને તમે ઝૂલવા દો કોઈને ગમે ગમે ને ને કોઈને મને ગમતો અવાજ એકલતામાં એ રહે મારી હું અમે કરીએ છીએ વાત આંખો ને આસુ રમે એકસાથ ચાલે સંતા કુકડીનો આ ખેલ કોઈ પુરુષો ને હિંચકામાં તેલ વીત્યા વર્ષોના પાનાને ખોલવા દો મને હિંચકે બેસીને તમે ઝૂલવા દો ને ચાલે છતાંય ક્યાંય હિંચકો ન ચાલતો બળવંતરાયનો સુંદર સોનેટ છે સદા ચલત તોય પણ હિંચ નવ હિંચ કો ચાલતો ચાલે છતાંય ક્યાંય હીંચકો ન ચાલતો જ્યાંનો ત્યાં રહેતો ને જ્યાંને ત્યાં રાખતો જ્યાંનો ત્યાં રહેતો ને જ્યાંને ત્યાં રાખતો હૈયા ને મનડા ને ગમતું ઝુલાવતો સાંભળેલા સૂર શબ્દ પાછા સંભળાવતો જીવન સ્મરણોમાં રહેતું રંગેલ કોઈ પુરુષો ને હિંચકામાં તેલ વીત્યા વર્ષોના પાનાને ખુલવા દો મને હિંચકે બેસીને તમે ઝૂલવા દો પછી થોડોક રંગ બદલે એક છે ગાડું બેઉ સવારી જીવન જાઉં વારી વારી એક છે ગાડું બેઉ સવારી જીવન જાઉં વારી વારી આમ ચલાવે તું જ હરિવર થાકે તો તૈયારી મારી આમ ચલાવે તું જ હરિવર થાકે તો તૈયારી મારી એક છે ગાડું બેઉ સવારી જીવન જાઉં વારી વારી

કદીક સીધે માર્ગ ચાલે કદીક કેડી છે કાંટાળી કદીક ઉબડ ખાબડ રસ્તો પગદંડી પણ છે પથરાળી કદી સવારો છે અદવાળી કદી સવારો છે અજવાળી કદીક રાતો છે અંધારી એક જ ગાડું બેઉ સવારી જીવન જાઉં વારી વારી ડગમગ ડગમગ ગાડું ગબડે ડગમગ ડગમગ ગાડું ગબડે પહોંચે કે વળી અધવચ અટકે તું જાણે પણ હું ના જાણું તું જાણે પણ હું ના જાણું મથ તો જોઈ મનમાં મલકે તું જાણે પણ હું ના જાણું મથતો તો જોઈ મનમાં મલકે હું થાકું તો તું બેઠો છું તું થાકે હું જાઉં ના હારી એક છે ગાડું બેઉ સવારી જીવન જાઉં વારી વારી ને આખડી થી આંસુ આજ જાતા ઝરી ધ્યાન જરા તારું તું રાખ ને હરી આંખડીથી આંસુ આ જાતા ઝરી ધ્યાન તારું તું જરા રાખને હરી આખી એ દુનિયાનું ધ્યાન તું તો રાખતો જેને જે આપવાનું હોય એને આપતો કરુણાળું કેટલાના કષ્ટ તું તો કાપતો વાત તને આજે હું તો કહું છું ખરી ધ્યાન જરા તારું તું રાખને હરી માંગે અનેક અને દેનારો એક હરી માંગે અનેક અને દેનારો એક હરી સમરે સહાય કરે એવી જે ટેક હરી રાત દિવસ સાદ તને દેતા પ્રત્યેક હરી સૌની ચિંતા તે તારે રુદિએ ધરી પણ ધ્યાન જરા તારું તું રાખ ને હરી પાડ અમને પણ રાહ તારી જોઈએ ટેવ પાડ અમને પણ રાહ તારી જોઈએ મારગડો તારો અમે ધારી ધારી જોઈએ જીતવાની જીત છોડી થોડું હારી જોઈએ જીતવાની જીદ છોડી થોડું હારી જોઈએ અમને મથવા દે હરી જાતે જરી ધ્યાન જરા તારું તું રાખને હરી કવિતા કવિઓ કેમ લખે કવિને કવિતા ક્યાંથી આવે મારે હું તો કોમ્યુનિકેશનના ફિલ્ડ નો જીવ છું એટલે મને તો અમે તો કવિતા વિશે એમ સ્પષ્ટ સમજીએ કે એ આર્ટ પણ છે ને ક્રાફ્ટ્સમેનશિપ પણ છે એ કલા પણ છે ને કારીગરી પણ છે ઓન ડિમાન્ડ પણ લખીએ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલતું મોકળું ને બીજો અંતરો બહાર બેસીને લખતો હું તો પણ હું લખી શકું હું એમ વિચાર આવે એની રાહ જોઈને બેસી રહું એવી રીતે અમા અમે જે ક્ષેત્રોમાં કામ કર્યું છે એમાં એ શક્ય નથી પણ ક્યારેક કોઈને ખરેખર એ રીતે અવતરતી હશે કવિતા આપણને આપણી પાત્રતા નથી એટલે એવી રીતે નથી આવતી તો નથી આવતી એની એની સભાનતા છે એ વિશે મનમાં બહુ સ્પષ્ટ ખ્યાલ છે એટલે કવિતામાં ક્યાંય એવો પરાણે રંગ નથી ભર્યો કે જેથી મને હું એવો સંભ્રમ રચું મારા ભાવકના ચિત્તમાં કે હું કંઈ ભાળી ગયો છું એમાંથી એક રચના છે શૂન્ય શિખરના જોયું જાણ્યું ના કોઈ જલમલ જ્યોતિ પિંગળા પીંગળા નાડી થાક્યો ગોતી ગોતી ક્યાં છે તખત તરવેણી ઘાટ જીવને જીવણજીની વાટ બાકી કશું જવું જાણ્યું કંઈ છે જ નહીં મેં કે શૂન્ય શિખરના જોયું જાણ્યું ના કોઈ જલમલ જ્યોતિ ઇંગળા પિંગળા સુષ્મણા નાડી થાક્યો ગોતી ગોતી ક્યાં છે તખત તરવેણી ઘાટ જીવને જીવણજીની વાટ રંગ મહેલના દસ દરવાજા ષડચક્રોનું ભેદન કુંડલીની જાગે તો જીવનું ધન્ય ધન્ય છે જીવન કેમ કરી સમજાશે સઘળું એનો મને ઉચાટ ક્યાં છે તરવેણી ઘાટ જીવને જીવનજીની વાટ બહાર ભીતર બોલે ઘેરું ઓહમ સોહમ નાદ ગહન ગેબમાં ગુંજે એનો ના સંભળાતો સાદ ધ્યાન દઈને કાન માંડું તો ઝૂલાનો કિચુડાટ ક્યાં છે તખતર વેણી ઘાટ જીવને જીવન જીની વાટ તન ને મનની સીમામાં જે અનુભવ ગોચર થાય કશું અગોચર કળાય નહીં ના અનહદ નાદ સુણાય પણ રાખી શ્રદ્ધા અને સબૂરી પ્રેમે પધારો પાઠ મારે એ તરવેણી ઘાટ જીવને જીવણજીની વાત અને તે છતાં મેં કહું તેમ આ આ કન્ફેશન પછી પણ એક આવશ્યકતા એવી ઊભી થઈ તો એ હું ગીત લખ્યું પણ ખરું એક સુંદર નવલકથાના સર્જકની લાગણી હતી કે એમની નવલકથાને ની રજૂઆત માટે એક વાતાવરણ રચાય એ હું કશું એક ગીત લખી આપો ને કવિ પછી સરસ સ્વરબદ્ધ થઈને ગવાયું પણ છે તનકેરું તુંબડું ને મનડાનો તાર ગુંજે तू ही तू ही घट पिंड ब्रह्मांड बोले ब्रह्मांड रचाय मनडू तू, तू ही तू ही तू ही तू ही गाए भले उग्या भाण तमने झाझा रे प्रणाम आज न आ सोना ना मुड़ा धारे पाठ बैठा गुणपति गरवा अनाहत नाद संभाये ને ઈડા પીડા ઈડા પીંગળા સુષ્મણા નાડી કેરી વાડી માહે જોતું કંઈ જગમગ થાય પિંડમાં બ્રહ્માંડ બોલે ને બ્રહ્માંડે આ પિંડ ડોલે એવો રે અભેદ રચાય મનડું તુહી તુહી ગાય ને ચૂલામાંની આગ અને કોઠામાંની આગ બેઉ તાપ અને તેજ એક રૂપ ચૂલામાંની આગ અને કોઠામાંની આગ બેઉ તાપ અને તેજ એક રૂપ આભ ભરી ગાય અને સમદર લહેરાય એમાં નિરખું એ નવણું સ્વરૂપ પ્રેમ કેરા પાલવડે ઢાંકી ઢબુરાઈ સુએ જન્મોનો થાક સરી જાય પિંડમાં બ્રહ્માંડ બોલે બ્રહ્માંડે આ પિંડ ડોલે એવો રે અભેદ રચાય ને જળ તેજ વાયુ અગ્નિ પ્રથમીનું નું પંચ બેઠું જળ તેજ વાયુ અગ્નિ પ્રથમીનું પંચ બેઠું તાગતું એ ઊંડું ને અગાધ જીવ અને શિવ કેરો ભેદ મટી જાય જ્યારે ઉઠે અલખનો આરાધ ભળે જ ભાળે અને મળેલા જ મળે એવું સમજું ને સાચું સમજાય પિંડમાં બ્રહ્માંડ બોલે બ્રહ્માંડે આ પિંડ ડોલે એવો રે અભેદ રચાય મંદડું તુહી 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 ગાય હવે આમ તો હું સામાન્ય રીતે ગીત લખનારો જીવ છું પણ એકાદ કાર્યક્રમમાં મેં એક અછાંદસ રચના વાંચી પછીનું ભાઈએ કીધું તું એ પણ કર તને ફાવશે વર્ણનની શૈલી છે તારી પાસે ચિત્ર ઊભું કરવાની તો થોડાક એવા પ્રયોગ છે એ એના પાઠથી આને બીજો અંદાજ આપીએ એ લોકો વેચીને નીકળી ગયા છે એમનું જૂનું ઘર નવા મકાનમાં રહેવા જેણે લીધું છે એને નકામું છે એ જૂનું મકાન એને નવું બાંધવું છે એટલે તોડાવી રહ્યા છે જેમનું હતું એમને પણ નવું જોઈતું હતું જેમણે લીધું છે એમને નવું જોઈએ છે બંને માટે જૂનું નકામું છે જે તે સમયે જરૂરિયાત જેટલું હતું પણ હવે ચાલે એવું નથી જૂનામાં રિપેરિંગ પણ બહુ આવે એક પોપડો પડે એની તિરાડ સાંધવા જાઓ ત્યાં ધીરે ધીરે આખી દિવાલ ખોલતી જાય સાંધા સુધી કર્યા હતા એમણે થાય ત્યાં સુધી પણ પછી વેચી દેવામાં ડાપણ પણ દેખાયું પૈસા પણ સારા મળ્યા જૂના મકાનની તો કઈ કિંમત નહીં પણ જમીનના ભાવ સારા મકાન જૂના થાય પડે કે પડાવાય પણ જમીન રહે જમીન ક્યાંય જાય નહીં પછી એના પર બને નવું મકાન પાડી દીધેલા મકાનના બારી બારણા ઊભા કર્યા છે તોડવામાં બાકી રાખેલી એક દિવાલના ટેકે ત્યાં સાચવીને મૂક્યો છે અરીસો જે ક્યારેક શોભતો હશે ડ્રેસિંગ રૂમમાં ઝીલતો હશે પ્રતિબિંબ કેટલી અંગત રમણીય ક્ષણોનો એના પર ચોંટેલ ચાંદલો લાલ ચટક સાક્ષી પૂરે છે જૂના મકાનના વાસ્તુ સમયે લગાડેલ ગણપતિ એક ટાઈલમાં એમ તો દિવાલે થાપાય માર્યા હશે પરણીને આવતી પુત્ર બધું અને પરણીને જતી દીકરીએ તોડનારાને આ કશું નડે નહીં અડે નહીં તો માત્ર વીજળી જોડાણ પૂરતું સાચું છે આ કાલે એ પણ જશે પછી વીજળીનું નવું જોડાણ આવશે રહેનારનું નવું જોડાણ રચાશે મકાન સાથે પેલી બારીએ ઉભારીને ગલીના નાકા સુધી નજર કરી શકાતી હતી ત્યાં ઊભી રહીને વાટ જોતી ગૃહિણીની આંખો બારણાને ટેકે ઉભા રહીને આવકારો દેતા દાદાજીના હાથ દિવાળીમાં ઉંબરે ચિતરેલા ઘરમાં પ્રવેશતા લક્ષ્મી પગલાં બધા હવે નવા મકાનમાં પ્રવેશશે બારણાનો એ આગળ્યો કોઈની રાહ જોવાય ત્યારે ઊંચો રખાતો સૌ આવી જાય પછી વસાતો એની સાથે લટકતું તાળું પણ એમ જ મૂકીને ગયા છે બારણું જ રહી ગયું પછી તાળાની શી જરૂર એની ચાવી જોડે લઈ ગયા હશે પૂરું થયું છે આજે હવે મકાન તોડવાનું કામ જોકે એને મકાન ઉતારવું એવું કે સારી વાત છે આમ પણ કેટ કેટલું ઉતરે છે મકાન સાથે હૈયા પરનો ભાર આમ ઉતરતો હશે ધડા ધડ પડતા હથોડાના ઘા બંધ થયા છે શાંતિ છે એવું કહેવાનું મન નથી થતું હા અવાજ નથી હવે શરૂ થશે નવું મકાન બાંધવાના અવાજો બહુ પરેશાન કરે આ અવાજો મકાન ઘર બને ત્યાં સુધી મમ્મી નોકરી કરતી ઘરકામ પણ કરતી અમે સૌ ઘરકામમાં નાની મોટી મદદ કરતા પણ મુખ્ય ભાર તો એના પર જ એ આખી જિંદગી દોડતી રહી અમે એને કદી કોઈ પણ પ્રકારના શૃંગાર પ્રસાધનોનો ઉપયોગ કરતા જોઈ જ નથી અમારા ઘરમાં ટેલકમ પાવડર આવતો જોન્સન એન્ડ જોન્સનનો ખોખામાં એમાં કોઈ ગિફ્ટ પણ નીકળતી કદાચ બીજું કંકુની શીશી એમાં ખીલીનો ગોળ ભાગ ડુબાડી મમ્મી ચાંદલો કરતી એક નાનકડા અરીસામાં જોઈને વાળ ઓળતી અંબોડો વાળતી ખાદી પહેરતી સાદા ચંપલ ખભે સસ્તું પર્સ હાથમાં પ્લાસ્ટિકની લાલ બંગડી કાન ગળામાં કાંઈ નહી મમ્મી શિક્ષક હતી આવી સ્થિતિ હોય ત્યાં બ્યુટી પાર્લર તો હોય જ ક્યાંથી માટીની કરકરી ઠીકરી હતી પગ સાફ કરવા શિકા સાબુથી વાળ ધોતી રવિવારે અમને તેલ નાખતી ઘરે પાડેલું અને દીવા પર ચમચી રાખી પાડેલી મેં સાંજતી પરિણામે બહેનોને પણ આ સૌંદર્ય પ્રસાધનો કે પાર્લરનું એ સમયે બહુ એક્સપોઝર નહીં હશે તો કદી બોલી નહીં મમ્મી સાદા ચોટલા વાળી આપે રીબલનું ફૂલ વાળે આજે આ બધું એટલે યાદ આવ્યું કે પુત્ર વધુ ફૂટ ક્રીમ લાવી છે મારા માટે પગની એડી પર લગાવવા એ ઘસતો હતો ને મમ્મી યાદ આવી ગઈ મમ્મીના પગમાં વાઢિયા પડતા ઊંડા ઘા એના પર લગાવવાનું કોઈ વિશેષ ક્રીમ નહોતું કોઈ વાર કાંસાની તાંસળીના તળીએ થોડુંક નામનું ઘી લગાડીને પગે ઘસવાનું કહેતી કહેતી કે એનાથી ઊંઘ આવી જાય મમ્મીની માંદગીના છેલ્લા દિવસોમાં દવાઓની ગરમી લાગે ઘરમાં એસી તો નહોતું પંખો હતો મમ્મી આંગણામાં આરામ ખુરશીમાં બેસે ખુલ્લા પગ ક્યારાની ભીની માટી પર મૂકે કે એનાથી ઠંડક લાગે છે માથે ભીનું કપડું રાખે અને બોરસેલ્લીના છાંય એકાદ ઝોકું લઈ લે છેલ્લા દિવસોમાં હોસ્પિટલમાં એસી રૂમમાં આવી તો બોલી કે અહીં મરવાની એ મજા આવે અને સાચી પડી પપ્પા પક્ષઘાત થયો ત્યાં લગી બોરસલીના ફૂલ વીણીને નાનકડી માળા બનાવી મમ્મીના ફોટા પાસે મૂકતા વાઢિયા કંઈ પગમાં જ પડે એવું થોડું છે કવિ કવિતા કવિઓનું પોતાનું એક ગ્લેમર કવિઓ માટેનું એક વિશેષ આકર્ષણ કવિઓએ ક્યાંક સભાનતાથી ક્યાંક ભાવકોએ ભાવુકતાથી એ ઊભું કર્યું અને માણ્યું કવિઓ એમનો એ જે સરસ સમય ચાલતો હોય છે ત્યારે જુદા અંદાજમાં હોય છે પછી જીવાતા જીવાતા કેટલીક વસ્તુઓ સમજાય સ્વીકાર થાય પછી અભિગમ બદલાય છે વયના એવા તબક્કે અમે પ્રવેશ કર્યો છે ને બાપુ તો ત્યાં છે જ અને બાપુ આ કવિતાનો વિષય ન બને એવા પહેલેથી રહ્યા છે કવિતા પૂરપાટ દોડે છે કવિ કવિતા પર સવાર ઝીલે છે દાદ કવિ પત્ની ચાલતા આવે છે પાછળ ડગુ કવિ પત્ની કદી નથી રહ્યા કવિતાના પ્રથમ વાચક કવિના સરહૃદય ભાવક એ તો વ્યસ્ત રહ્યા છે કવિના ઘર પરિવારમાં કવિ સફળતાનો આનંદ અને નિષ્ફળતાનું અપમાન બંને લઈને આવે ઘેર ત્યારે એમનો ફાલેલો કે ઘવાયેલો અહંકાર ગરજ્યો છે અને વરસ્યો છે પત્ની પર કવિ ક્યારેક કવિતાની પ્રશંસકને માની લે છે પોતાની પ્રશંસક ક્યારેક પ્રયત્નપૂર્વક ફેંકે છે કાવ્ય જાળ અને પકડે છે સોનેરી લાગતી માછલીઓ રમમાણ રહે આસક્તિના એકવેરિયમમાં કવિ પત્ની જાળ અને માછલીથી અજાણ અને કદાચ હોય પણ ખરી એને જાણ જીવે જાય કવિ પરિવારની વસ્તી અને પુસ્તકોની પસ્તીને ગોઠવતા ગોઠવતા પછી મોરના ખરતા જાય કવિ હવે દર્દી છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ પણ ખરું દવાઓ ભૂલાય છે નંબર વધ્યા છે આંખે કાનનું થોડું કાચું છે હવે સર્જન ઝરણ સુકાયું છે હવે સન્માનની મોસમ બેઠી છે ત્યારે હવે કવિ પત્નીને સાથે લઈને નીકળ્યા છે બંને હવે મુક્ત છે જાળ અને જંજાળમાંથી પત્ની હવે જુએ છે પતિને મળતું માન ક્યાંક એમનું ઉવેખાતું સન્માન પતિ હવે નોંધે છે પત્ની દ્વારા રખાતું ધ્યાન હવે જ બંને સમય મળ્યો છે એકમેક ના સાથનો કવિ હાથ ચાલે પત્નીનો બંને એકમેકને ટેકે છે કવિતામાં આવતી ષોડશીની સુંદરતા ષષ્ટી પછી સ્થાન બદલે છે એનો મુગ્ધ ટવકો કહું છું એનો સાધિકાર રણકો બને છે હવે ડગુમગુ ચાલતી પત્નીનો હાથ પકડીને ચાલતા સ્વયં બની ગયું છે કવિતા એક રચના આ જે સમયગાળો આપણે જીવ્યા એની પીડા બધાના હિયે છે જ છે એના એક અવલોકનને મેં મારી રીતે મૂક્યું છે ઘરમાં બધા અંકળાયા હતા લોકડાઉન સાંભળીને આવું તે કંઈ હોતું હશે માણસ ઘરમાં ને ઘરમાં કરે શું બાને યાદ આવ્યા પુત્ર વધુના એ શબ્દો આ વખતે બે રજાનો મેળ પડે ને તો કબાટ સરખું કરવું છે પુત્ર પણ રાહ જોતો હતો એવા જ કોઈ યોગની બુક શેલ્ફ ગોઠવવા ટ્યુશનથી કંટાળેલી પૌત્રીની હતી પડ્યા પડ્યા ટીવી જોવાની અને પૌત્રની તો કંઈ જ નહીં કરવાની ઈશ્વરે જાણી લીધી એ સૌની ઈચ્છા અને કંઈ પણ દીધું તથા પડી ગઈ રજા ધ્યાન ગયું આસપાસ ચહેકતા પંખીઓના અવાજ પર બારીમાંથી દેખાતા વૃક્ષ પર મહેકતા ફૂલ પર ત્યારે ખબર પડી કે આ સિઝનમાં જેને જોવા લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ એવું જ એક વૃક્ષ તો અહીં જ છે પડોશમાં કેમ થયું હશે આવું પછી યાદ આવી બારી ઢાંકતા પડદાની જોડ બુકશેલ્ફ પરથી મળી નહીં વાંચેલી ચોપડી આ ક્યારે લીધેલી આ વખતે સમય છે વાંચીશ રોકિંગ શેરમાં ઝૂલતા જોકે પાછો વિચાર એ પણ આવ્યો કે છેલ્લે ક્યારે બેઠો તો આ રોકિંગ ચેરમાં આરામથી લાવ્યા ત્યારે કદાચ પછી તો એ ભૂલી ગઈ ઝૂલવાનું જ રોકિંગ ભૂલી ગયેલી ચેર જેવા આપણે સૌ આપણને સમય મળ્યો છે ઘરમાં રહેવાનો ઘરના સાથે રહેવાનો મનગમતું કરવાનો વોટ્સએપ ફેમિલી ગ્રુપ પર જ વાત કરનારાને અઘરું તો પડે સામ સામે વાત કરવાનું નજર માંડીને એકમેકને જોવાનું મોહરા વગરના ચહેરા કપરા છે રવવાનું લાંબો ચાલ્યો લોકડાઉન આરંભમાં જે ગમ્યું એનો હવે કંટાળો આવવા માંડ્યો પંખીના ટૌકા ટ્રાફિકના અવાજની જગ્યા નથી લઈ શકતા ઝાડને ફૂલ ખીલે ને પાંદડા ખરે ને એમાં શું જ હોવાનું

કોઈને આડા ન આવી જવાય એની બીકે આઘા રહેતા સતત ઠાકોરજી સામે બેસી રહેતા સૌ જાય પછી જ ઓરડાની બહાર નીકળતા બા હમણાં બહુ ખુશ છે બા બહુ સ્વીટ ગાય છે એવું પૌત્રીએ કહ્યું છે બાની વાતો બહુ ઇન્ટરેસ્ટિંગ છે બાનું સ્ટોરી ટેલિંગ પૌત્રને ગમે છે બાની સુખડી હવે પુત્ર બધું પણ ભાવે છે અને પુત્ર ને પણ બાનું બધું યાદ આવે છે ઘરના સૌ માટે લોકડાઉન થયું છે બા માટે ખુલ્યું છે ઠાકોરજી સાંભળે તો સૌનું સાંભળે ને અને એક રચના સમાપનમાં વિગતે એક ઓબ્ઝર્વેશન મારું વહેંચું તમારી સામે મને થોડુંક આ નોસ્ટજિક ફિલિંગ છે એટલે એક્સપ્રેશનમાં એ પુનઃ પુનઃ મમળાવવાનું અને અવલોકવાનું અને જે કંઈ સંવેદ એ કહેવાનું ઓફલેટ ગમવા માંડ્યું છે એટલે એવી એક રચના છે એનું નામ છે ગુલમહોર નામા અમે અમારું જે ઘર હતું જૂનું એ રોડ વાઇડનિંગને કારણે છોડીને બીજે રહેવા ગયા ત્યાં અમારા આંગણામાં ગુલમોહર હતો ત્રીસ ચાલીસ વર્ષથી એ ઘરમાં અમે રહેલા ગુલમહોર નામા એને કોણે વાવ્યો ક્યારે વાવ્યો એ યાદ નથી કારણ કે એ પણ મોટો થયો તો મારી સાથે એણે મને જોયો છે શાળાએ જતા કોલેજ જતા એણે મને જોયો છે વસંતે ખીલતા પાનખરમાં ખરતા વર્ષામાં ભીંજાતા એણે મને જોયો છે ગુલમોર એણે જોઈ છે મારી મમ્મીને દિવસને અંતે બંને હાથમાં શાક કરિયાણાની થેલી સાથે ઘરે વળતા અને એણે અમને જોયા છે એની રાહ જોતા સામે દોડતા એ પછી એક દિવસ એને જોઈ મમ્મીને એના છાંયેથી છેલ્લી વાર પસાર થતા તે દિવસે હળવેક થી ખરી હતી એની પાંદડીઓ મમ્મી પર જીવન આખું દોડેલી મમ્મીને તે દિવસે એને પહેલી વાર જોઈ સૂતેલી ફરી કદી ન ઉઠવા એ સહેજ ઝૂક્યો જાણે કહેતો ન હોય હું ધ્યાન રાખીશ ઘરનું એ વર્ષે ફૂલો ઓછા આવેલા ગુલમોરને પછી તો એને જોઈ ઘરમાં આવતા ગૃહલક્ષ્મીને પરણીને જતી દીકરીને ઘરમાં રમતા સંતાનોને ક્યારેક વેકેશનમાં વિદેશથી આવતા આંગણે રમતા ભાણુભાને સમય જતા ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધી મકાન પણ પહોંચ્યું અને ગુલમોહર પણ અરે પછી એ પણ આવ્યો સાથે સાથે બીજા માળની અગાશી સુધી મમ્મીને કહ્યું હશે ને છોકરા હું ધ્યાન રાખીશ પપ્પા કવિ એમને ગમે ખરો પણ મકાનના હપ્તા ભરતા પપ્પાને ચિંતા રહે વૃક્ષના મૂળ ઊંડા જાય તો મકાનના પાયાને નુકસાન થાય પણ એકવાર વંટોળમાં એક મોટી ડાળી તૂટેલી ત્યારે મ્યુનિસિપાલટી વાળા એને લઈ જતા હતા એ જોઈને પપ્પાની આંખ પણ ભીની થયેલી તે સમયે એ એક જ હતો આંગણાની શોભા પછી તો એને છાંયા ઊભા રહ્યા મોટર મોટર કાર બદલાતા રહ્યા મોડેલ પણ ગુલમોર એનું એ જ અને એક દિવસ એ જોયા એને પપ્પાને પક્ષઘાત પછી ચાલીને આંગણામાં ન આવી શકતા પપ્પાને અમારા ખભે સૂતા સુતા જતા તે વર્ષે ગુલમોર પર ફૂલ વધારે આવ્યા જાણે એની જવાબદારી વધી શ્રાદ્ધમાં મોટાભાઈ બારીમાં મૂકે પપ્પાને ભાવતી ભાભીએ બનાવેલી ખીર ત્યારે ગુલમોરની ડાળ ઝૂકે પહેલા માળની બારીએ નાની દીકરી સાદ કરે પપ્પા જુઓ આવ્યો આજે તો અમે વેચી દીધું છે મકાન સાથે લેતા આવ્યા છીએ સામાન ગુલમોર હજી ત્યાં જ છે ઊભો છે અડીખમ એને છાંયડે છે ઘર ગુલમોરે મૂળ તો ઊંડા નાખ્યા છે પપ્પા પણ ઘરને નુકસાન નથી થવા દીધું અમારા ચાર માળના નવા મકાનના આંગણામાં રૂપ્યા છે આસો પાલવ દસ દસ ફૂટના લઈ આવ્યા તૈયાર આ મકાન કે આસો પાલવ ઉછર્યા નથી અમારી સાથે હું હજી ક્યારેક નીકળું છું જૂના ઘર પાસેથી ઘડીક ઉભો રહું છું ગુલમોર ને છાંયે જાણે બેઠો હું મમ્મીની ખાદીની સાડીના પાલવ તળે પાસે જઈને સ્પર્શું છું એની વૃક્ષ ત્વચાને જાણે પસવારું છું પપ્પાના ક્રોશ હાથ અમારા નવા ઘરની સામે લટકે છે ચેનલના વાયર એના પર કોઈ નથી બેસતું મોટાભાઈ હજી મૂકે છે પપ્પાને ભાવતી ભાભીએ બનાવેલી ખીર આ નવા મકાનમાં અને પૌત્ર રાહ જુએ છે એની પણ એ આવતો નથી ખીર ખાવા કદાચ એ હજી જઈને બેસે છે પેલા ગુલમોહરની ડાળે અમે તો પળવારમાં એને છોડીને ગોઠવાઈ પણ ગયા વધુ સગવડ ભર્યા મકાનમાં પણ પિતૃઓ એમ નહીં છોડી શકતા હોય જૂના ઘરની મમત જૂના ઘરના નવા મકાન માલિક શ્રાદ્ધ નિમિત્તે કદાચ અગાસીને પાળીએ મૂકશે ખીર ગુલમોરની ડાળી તરફ જોઈને એનું બાળક પણ કહેશે એના ડેડીને ડેડી લુક હી હિયર એને કોણ સમજાવે કે આ તારા નહીં અમારા ગુલમોર ઓળખે છે એને કારણ કે એના મૂળ બહુ ઊંડા છે આંગણામાં અને ગુલમોરે ઘર નથી બદલ્યું અમારી જેમ